હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 19 જુલાઈ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે છે ને રાતના 8:30 થવા આવ્યા છે અને ટેમ્પરેચર છે ને 25 ડિગ્રી સેલ્સિયસ જેવું છે. વાતાવરણ એકદમ સાફ છે જેમ તમને પાછળ દેખાય છે એમ. અને આપણે ઉબર સ્ટાર્ટ કરી દીધી છે અને આજે શુક્રવાર છે એટલે થોડી ધડાધડી વધારે છે, એટલે મોડેથી આપણે વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હવે જોઈએ આજે આપણે નવું શું એક્સપ્લોર કરીએ છીએ. એ તો જેમ જેમ હવે ફરીશું એના ઉપરથી જ આપણને અંદાજો આવશે કે આજે આપણે કઈ બાજુ જવાના છીએ. અત્યારે હું છે ને નામુર મેટ્રો સ્ટેશનની સામેના પટ્ટામાં છું. આ સામે ત્યાં છે ને એ નામુર મેટ્રો સ્ટેશન છે અને નીચે જે છે ને એ હાઈવે છે. અને આ બાજુ છે ને બર્ગર કિંગ અને એ બધું છે અને આ બાજુ વોલમાર્ટ છે અને આ ટોયઝારસ છે. આ આખું છે ને કોમર્શિયલ બધું સેન્ટર છે અને અહીંયા આગળ બધી રેસ્ટોરન્ટો ને એવું બધું વધારે છે. અને સાંજના અત્યારે તો તમને 8:27 થઈ છે. જુઓ, તરુણભાઈએ જે સિટીઝનશીપ લીધી એની જે વિડીયો હતી એની અંદર બહુ બધાએ તરુણભાઈને કોંગ્રેચ્યુલેશન કીધું છે, તો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને એની અંદર ઘણી કોમેન્ટો એવી હતી કે જેની અંદર એવું કે જાણવા માગતા હતા એ લોકો કે ભાઈ હું સિટીઝન છું કે નહીં. તો મારી સિટીઝનશીપ છે ને 1 વર્ષ પહેલાં આવી ગઈ છે, પરંતુ એ વખતે છે ને મેં કોઈ વિડીયો નથી બનાવી. આ પાછળ થોડો અવાજ વધારે છે એટલે થોડું ઓછું થાય એટલે તમને કહું. તો એ વખતે છે ને મેં કોઈ વિડીયો નથી બનાવી, પણ સમજો ને કે ગયા જુલાઈ 2023ની અંદર છે ને અમે બધા બી સિટીઝન થઈ ગયા હતા. જનરલી છે ને સિટીઝનશીપ થવા માટે છે ને તમારે 3 વર્ષ કેનેડાની અંદર રહેવું જોઈએ. પીઆર થયા પછી છે ને એક રિક્વાયરમેન્ટ છે કે 1,059 દિવસ તમે કેનેડામાં રોકાયા હોવ તો તમે સિટીઝન થઈ શકો. 5 વર્ષમાંથી 3 વર્ષ તમે કેનેડામાં રોકાયા હોય તો તમે એપ્લાય કરી શકો પીઆર થયા પછી. તો એ ક્રાઇટેરિયા પૂરો થયા પછી જે બી એલિજિબલ હોય ને દરેક જણ એપ્લાય કરી શકે, એટલે એની અંદર બીજું કંઈ ખાસ કહેવા જેવું છે નહીં. અને ઘણા ક્વેશ્ચન એવા હતા કે ભાઈ સિટીઝનશીપવાળા યુએસની અંદર કેટલી વાર જઈ શકે, અને તો એવો કોઈ છે ને રિસ્ટ્રિક્શન કે એવું કશું છે નહીં. એકચ્યુઅલી છે ને યુએસ અને કેનેડાની વચ્ચે છે ને લોકો આવ જાવ કરતા જ હોય છે અને એની અંદર કોઈ લિમિટેશન હોતી જ નથી, કારણ કે યુએસની અંદર કેનેડાનો પાસપોર્ટ વેલિડ છે અને કેનેડાની અંદર યુએસનો પાસપોર્ટ વેલિડ છે. કેનેડા અને યુએસના પાસપોર્ટ હોલ્ડરો માટે છે ને આ કે બહુ મોટી વસ્તુ છે નહીં. એ લોકો છે ને ફ્રીલી બે કન્ટ્રીની અંદર જ્યારે ઈચ્છા થાય ત્યારે જઈ શકે છે અને ત્યાં આગળ કંઈ બી કામ હોય કે બિઝનેસ હોય તો એ બધું કરી શકે છે. અને ઘણા લોકો એવા બી છે કે એ લોકો છે ને યુએસની અંદર બી બિઝનેસ કરે છે અને જેવા ઘણા યુએસના એવા લોકો બી છે કે જે લોકો અહીંયા કેનેડામાં બી બિઝનેસ કરે છે. એટલે આપણા ઇન્ડિયન પર પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ ને તો આપણને આ થોડું અલગ લાગે, પરંતુ અહીંના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ ને થાય એવી વસ્તુ છે કે ભાઈ જાણે આપણે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે આવ જાવ કરતા હોય ને બસ એ વસ્તુ છે, કંઈ ખાસ ડિફરન્સ છે નહીં. હા, તમે કેનેડિયન સિટીઝન હો તો તમારે પછી યુએસની અંદર તમે રહી ના શકો અને તમે ત્યાં યુએસની અંદર તમે જોબ કે એ બધી વસ્તુ છે ને એ બધી વસ્તુ કરવા માટે અમુક રિક્વાયરમેન્ટ તમારે ફૂલફિલ કરવી પડે, પણ એ બધી છે ને ઇઝી છે, એની અંદર કે એટલી બધી પ્રોબ્લેમ હોતી નથી. અને ઘણા લોકો એવા છે કે જે લોકો પોતાના કામ માટે છે ને યુએસની કંપનીમાં બી જોબ કરતા હોય છે અને ઘણા લોકો એવા છે કે જે લોકો કેનેડાની કંપનીમાં બી જોબ કરતા હોય છે, એટલે એ છે ને કમ્પેર ટુ આપણે ઇન્ડિયાથી જોઈએ એના કરતાં છે ને અહીંયાથી જો તમને એ વસ્તુની પરિસ્થિતિ સીધી સરળ ભાષામાં કહું ને તો કંઈ એટલી બધી ટફ નથી, એકદમ ઇઝી છે. અને જેને બી આ વસ્તુ કરવી હોય ને એ લોકો આરામથી કરી શકે છે. અત્યારે ભાઈ છે ને રાતના 12 વાગો આવ્યા છે અને આપણે અત્યારે બ્રેક લીધી છે અને અહીંયા આગળ છે ને તરુણ પટેલ બી આવીને ઊભા છે, પરંતુ સૂઈ ગયા છે. હું જુઓ તમને બતાવું, આ જુઓ આ પાર્ટી છે ને આરામ કરી રહી છે. ઊંઘેલા જ હતા ને બધા, ઊંઘેલા હતા, ઊંઘેલા જ હતા. તમે આમ કરી આમ નીકળ્યા, બધું જોયું, વાત બધું જોયું. તો મને તો એવું લાગ્યું કે તમે ઊંઘેલા હતા. ના ભાઈ, ના અત્યારે મેર પડ્યો છે. તો ભાઈ આજે પાછા ફરીથી અમે છે ને અહીંયા આગળ ભેગા થઈ ગયા અમારા અડ્ડા ઉપર.
બહુ ઓછું થાય આવું, પરંતુ શુક્રવારે તો મોકો જનરલી મળી જાય કે રાતના ટાઈમે એકાદ ટાઈમે તો ભેગા થવાનો મોકો મળી જ જાય. તો જો આ પાર્ટી અત્યારે બ્રેક લઈને ઊભી જ આવે, તરુણભાઈ તમે સિટીઝન થયા, એમાં આટલી બધી કોમેન્ટો આવી તો એ લોકોનો રિસ્પોન્સ તો આપો. હાલા ભાઈ તમે આપો છો ને, પણ તમે આપો, તમને બધાએ કોંગ્રેચ્યુલેશન કીધું છે તો તમારા જવાબ આપવો પડે ને. મને જેટલાય અમારા જે સબસ્ક્રાઈબર છે એમને જેટલાય પણ મને કોંગ્રેચ્યુલેશન કીધા છે એમને બધાને દિલથી હું આભાર માનું છું, આભાર વ્યક્ત પ્રગટ કરું છું. અને શું આજે તો પાસપોર્ટ માટે પાર્ટી એપ્લાય કરીને આવી ગઈ છે. હા ભાઈ કરવું તો પડે ને ભાઈ યાર. તમારું સર્ટિફિકેટ બહુ વહેલું આવી ગયું, કેટલા દિવસમાં આવી ગયું? બે દિવસમાં, 48 કલાકમાં. 48 કલાકમાં હવે તો ઓનલાઈન થઈ ગયું ને? ઓનલાઈન થઈ ગયું. એટલે ઓનલાઈનમાં બહુ વાંધો ના આવે. તમારે મારે સોમવાર પત્યું હતું, બુધવાર રાતે તો મારે અપડેટ થઈ ગયું હતું. એટલે આજે તમે પાસપોર્ટ માટે એપ્લાય બી કરી દીધું. પાસપોર્ટ કેટલા દિવસમાં આવી જશે? શુક્રવાર લેવા જવાનો આવતા. આવતા શુક્રવારે લો તો તમે અઠવાડિયામાં પાસપોર્ટ આવી જશે. હા મારે 5 મહિનામાં બધું પતી ગયું. પતી ગયું 5 મહિનામાં તમારી સિટીઝનની પ્રોસેસ પતી ગઈ. હા મારે જો કે 6 મહિના જ થયા હતા, વધારે નહોતા થયા. મારે જો ને મેં ફેબ્રુઆરીની 12-14 તારીખે મેં સબમિટ કર્યું હતું. સારું, જલ્દી પતી કહેવાય કમ્પેર ટુ લોકોનો વર્ષ ઉપર થઈ જાય તો સારું કહેવાય કે 5 મહિનામાં પતી ગયું. તો ભાઈ તરુણભાઈની સિટીઝનશીપની પ્રોસેસ છે ને 5 મહિનામાં ખતમ થઈ ગઈ. એમણે ફેબ્રુઆરીમાં એપ્લાય કર્યું અને સમજો ને જુલાઈની અંદર તો છે ને એમની પ્રોસેસ ખતમ બી થઈ ગઈ અને એમની જોડે પાસપોર્ટ બી આવી ગયો. હવે જે નેક્સ્ટ સ્ટેપ છે એ નેક્સ્ટ સ્ટેપ હવે કરવાનું છે, જેની અંદર આપણે ઇન્ડિયાનો પાસપોર્ટ એ સરેન્ડર કરશે અને પછી ઓસીઆઈ માટે એપ્લાય કરવાનું થશે. પણ ઓસીઆઈમાં થોડો ટાઈમ લાગશે, 2-2 મહિના જેવું ઓસીઆઈમાં લાગશે. એટલે એ પ્રોસેસ છે, પણ હવે એ છે ને થઈ જાય જોડે જોડે. તો તરુણભાઈ તમારો પાસપોર્ટ તો અઠવાડિયામાં આવી જશે બરાબર, એના પછી તમારો શું પ્લાનિંગ છે? એકચ્યુઅલીમાં શું છે કે હું ઇન્ડિયામાં પોલિટિકલ લેવલ પર હતો, એટલે હમણાં 2-3-4 દિવસ પહેલાં જ અમેરિકાના એક લીડર છે એની પર ફાયરિંગ થયું છે, તો કદાચ હું એની ખબર જોવા જવું એવું પ્લાનિંગ છે મારો. જો આ ચાલુ કર્યું અમને પાછું આમની વાતોમાં ના આવું જોવાય, પણ મજા આવે છે ને બધાને. મજા તો આવે જ છે, તો પછી યાર ખાઈ પીને જલસા કરવાના. તુંમાં તમારો દિલ છે તો દૂધપાક છે, બસ તમે દૂધપાક પીધે રાખો અને ખીચડી કઢીને શાક તો ખાવાના જ છે. કઈ ને ટ્રમ્પ ની ખબર કાઢતા આવજો ને જોડે, બાઇડન ને મળતા આવજો. બાઇડન જોડે ઈચ્છા નહીં આપણને મળવાની, નહીં ઈચ્છા મળવાની, નહીં ફાવતું એના જોડે. એના કરતા આપણો રાહુલ ગાંધી હારો ના, મનમોહન સિંહ હારો એના કરતા. તો એવું છે? હા કઈ નહીં, તો પછી ટ્રમ્પ નો મળો બરાબર. હા એટલે ઓલરેડી એને વાગ્યું હતું, એટલે મારે પણ માણસ નો ફોન આવ્યો હતો કે તરુણભાઈ તમે જોઈ જજો સાહેબ ની ખબર જુઓ. તો જો ભાઈ સાંભળી તરુણભાઈ ની વાતો, બસ આવી જ વાતો હોય બધી. તમને ક્યાંય ક્યાંયથી તમને એ બાજુ ફેરવાના કે તમને બી નવાઈ લાગે, તમને કોકને તો એવું જ લાગે કે સાચું જ કહે છે, પણ એમની વાતો આવી જ હોય. શું કહો છો તમે? આમાં અમુક વસ્તુ તો સાચી હોય છે, અમુક વસ્તુ આપણે જે મજાક કરીએ છીએ પણ અમુક વસ્તુ તો સાચી જ હોય છે. એટલે એટલે ભાઈ પણ તમે જો આમાં કેવું વાઘ આવ્યો જેવી વાત. હા એ તો હવે તો ચાલ્યા બરાબર, આપણે કોક વખત શિયાળ પણ લઈ આવીએ ને. એટલે પણ તમે દર વખતે બૂમો પાડો વાઘ આવ્યો ને કશું આવવા નહીં, એટલે પછી એ દિવસે શિયાળ લઈ આવવાનું, એટલે શિયાળ ચાલવા માંડે. એટલે તમે બસ આવી વાતો કરીને જ લોકોને કરી રાખો. એવું જાય નહીં યાર, હવે કઈ નહીં. પણ અત્યારે મૂડ આવી ગયો, બ્રેક લીધી પણ મજા આવી ગઈ. આ જો તરુણભાઈ ની ચા આવી ગઈ છે પાછી, અને અમારી ચાય પે ચર્ચા ચાલુ થઈ ગઈ પાછી. તો ભાઈ અત્યારે છે ને રાતના 3:10 થઈ છે અને અત્યારે પાછો ફરીથી મેં બ્રેક લીધો છે. બ્રેક તો નહીં, હવે કદાચ કલાક પછી હું ઘરે જ જઈશ, પણ આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ, આપ સૌનો દિવસ શુભ રહે.